दमण दादरा नगर हवेली में भारी बरसात पड़ी शिक्षा आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू तो मॉडरेट रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो डे थ्री से हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है नवसारी वलसाड़ तापी दमन दादरा नगर हवेली और डोंग डिस्ट्रिक्ट शामिल है डे फोर की बात करेंगे तो डे फोर के लिए हैवी टू वेरी हैवी रेड फॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल फॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा भरूच सूरत डांग नौसारी तापी दमन और दादरा नगर हवेली ત્રણથી ચાર ઓગસ્ટ ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારીમાં ઓરેન્જ એલર્ટ ઠપાવું દાદરાનગર હવેલીમાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે ભાવનગરમાં પડી શકે છે અતિ ભારે વરસાદ ગીર સોમનાથ દીવ અમરેલીમાં ભારે વરસાદની આગાહી ઓર થંડર સ્ટારમેનની વાત કરે તો આનેવાલે દો દિનો કે લે ગુજરાત સ્ટેટ કે સારા ડિસ્ટ્રિક ખબર છે થંડરસ્ટર વોર્નિંગ એ और किसरमेल वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात coast के लिए किसरमेल की वार्निंग है आज अहमदाबाद में भारी बरसात अरे पूर्णा कहर बाद लोगों ने आंशिक राहत मड़ी छे हवामान वैज्ञानिक डॉक्टर नरेश कुमार गुजरात में बरसात की स्थिति कैसी રહેશેテレនិចતાર આપ્યો રાજ્યમાં થોડા સમય માટે વરસાદથી રાહત મળશે જોકે આગામી સમયમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાથી કેટલાક વિસ્તારમાં બાર સેન્ટીમીટરથી વધારે વરસાદ પડી શકે છે बारिश का मौसम भले ही चल रहा हो लेकिन लोगों को उमस भरी गर्मी काफी ज्यादा परेशान कर रही है आने वाले दिनों में मौसम किस तरीके का रहने वाला है हमारे साथ बात करने के लिए मौजूद है मौसम वैज्ञानिक डॉक्टर नरेश कुमार गुजरात में जिस तरीके से हैवी रेनफॉल था और लोगों को बहुत ज्यादा परेशानी वहां पर देखनी पड़ी तो अब वहाँ पे किस तरीके की स्थितियाँ रहेंगी देखिये अभी तो उसमें कम्फर्टेबल है ज्यादा रेनफॉल एक्टिविटी हम एक्सपेक्ट नहीं कर रहे हैं लेकिन जैसे जैसे सर्कुलेशन थोड़ा स्ट्रेंथन होता है उसके बाद जहाँ वेरी हैवी सेंटीमीटर से ज्यादा देवभूमि द्वारका खंभाड़िया शहर में फरी मेघराजा तोफानी बेटिंग शहर में बपोर बाद वरसा रस्ताओ पानी पाया धोधम वरसाद ही रस्ताओ पर पानी न वह मैं रामनाथ चार रस्ता नगर गेट जोधपुर गेट सहित विस्तारों में वरसद खाबको તો ફરી એક વખત વિરામ બાદ મેઘરાજા અહીં આવી ચડ્યા વરસાદથી રસ્તાઓ ભીંજાયા રસ્તા પર પાણી ભરાતા પણ જોવા મળ્યા રામનાથ ચાર રસ્તા નગરગેટ ગેટ જોધપુર વિસ્તારમાં મેઘરાજાએ પોતાની શાહી સવારી લાવીને પોતાનો હિત વરસાવ્યો સાબરકાંઠામાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં ભારે પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ સાબરમતી નદીમાં પ્રથમ વખત પાણી આવ્યું નદી કાંઠાના મોરવાડ નવાપુરા સાપડ ગળતેશ્વર પોયડા ઉરાણ સીતવાડા સહિતના ગામોને એલર્ટ કરાયા નદીમાં નવાની નીર મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટ્યા હતા અમરેલી ધારીગીર પંથકમાં વરસાદી ઝાપટા નોંધાયા ધારીગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો ઝર મોરઝર હુડલી છતડીયા સહિતના ગામોમાં વરસાદ નોંધાવો હતો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને મેઘરાજાએ પોતાનો હિત વરસાવ્યો

તો અત્યાર સુધી તમે જે ઝોમેટો છે સ્વિગી છે ત્યાંથી ઓર્ડર કરો ત્યારે તમે આવી જીવાતની ફરિયાદો સાંભળી હશે કોઈક રેસ્ટોરન્ટમાં જાઓ ત્યાં સાંભળી હશે પરંતુ અમદાવાદની ફાઇવ સ્ટાર હોટેલ છે હયાત હોટેલ જ્યાં લોકો જવા માટે આતુર હોય છે અને ત્યાં તમને સ્વાસ્થ્યવર્ધક ભોજન નથી પીરસાતું આ પ્રકારનો ભોજન ત્યાં આપવામાં આવે છે તેવી ફરિયાદો ઉઠી એક પ્રસંગના કાર્યક્રમમાં જ્યાં મહેમાનો ત્યાં સામેલ થયા હતા પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા અને ત્યાં સાંભળમાંથી વંદો નીકળતા જ ત્યાં દોડધામ મચી ગઈ હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું હયાત હોટેલના કિચનમાં તમામ તકેદારીઓ નથી લેવામાં આવતી આખરે ત્યાં જે ભોજન બનાવનારાઓ છે શું તે ખાવાલાયક ભોજન નથી બનાવતા આ રીતે જીવાત નીકળે તે એક મોટો પ્રશ્ન છે વારંવાર આ પ્રકારની ફરિયાદો ઉઠતી આવી છે પરંતુ તેમ છતાં સારું એવું ખાવાલાયક ભોજન આખરે કેમ બનાવવામાં નિષ્ફળ નીવડી રહી છે અત્યાર સુધીની તમામ રેસ્ટોરન્ટ અને હોટેલ્સ એમસીએ આયાત હોટેલના કિચનને અત્યારે સીલ મારી દીધું છે પરંતુ માત્ર સીલ મારવાથી કંઈ નહીં થાય કારણ કે વારંવાર આ પ્રકારની ફરિયાદો ઉઠી રહી છે અને જે લોકો હોટેલમાં રેસ્ટોરન્ટમાં પોતાના પરિવાર સાથે પોતાના મિત્રો સાથે જતા હોય તેમને આ ભોજન પીરસવામાં આવે છે પ્રણવ જોડાઈ ગયા છે તેની અંદર જીવાત આવી પણ ગરોડી આવી એ તમામ પ્રકારની ફરિયાદો સતત મળી રહી છે ત્યારે અમદાવાદ શહેરની સૌથી ફાઈવ સ્ટાર હોટલ માનવામાં આવતી હોટલ હૈયાત જે વસ્ત્રાપુર ખાતે આવેલી છે તેની અંદર એક પરિવાર ને અનુભવ એ થયો કે હોટલ અંદર પ્રસંગ દરમિયાન જમણવાર હતો એ જમણવાર ની અંદર જે કહી શકાય કે સાંભાર હતો સાંભાર ની અંદર આ બંદો છે તે નીકળ્યો છે જીવાત નીકળી છે તેને લઈને ફરિયાદ એએમસી માં થઈ એમસી તાબડતોબ હૈયાત નું જે કિચન છે તેને સીલ કરીને મોટી કાર્યવાહી હાથ ધરી છે આભાર પ્રણામ જાણકારી માટે વડોદરા પાલિકાની ટીમે જીવના જોખમે લોકોની પાણીની સમસ્યા દૂર કરી નવાપુરા વિસ્તારના લોકો છેલ્લા કેટલાય દિવસથી પાણીની સમસ્યાથી પરેશાન હતા પાણીની લાઈન તૂટી જવાથી લોકોને પૂરતું પાણી મળતું નહોતું ત્યારે લાલબાગ તળાવમાં મગરોના સામ્રાજ્ય વચ્ચે તૂટેલી પાણીની લાઇનનું સમારકામ કરાયું મગરોને દૂર કરવા પાલિકાએ ફટાકડા ફોડ્યા તેમજ પથ્થરો મારી મગરોને ભગાડ્યા બોમ્બ ફોડવા છતાં મગર કામદારોની નજીક આવી ચડ્યા કામદારો હાથમાં દંડો લઈ પહેરેદારી કરી અને હજારો લોકોની પીવાના પાણી મગરો મગરો હતા સાફ નીકળતા હતા એટલે એના લીધે ફટાકડા લાવીને મૂકેલા ફટાકડા ફોડતા હતા પથ્થરો મારવા પડતા હતા અને કેમ કે માણસો અંદર નીચે ઉતરીને કામગીરી કરતા હતા કોઈને નુકસાન ના થાય મગરો બોમ્બ ફૂટ્યા પછી પણ વધારે દૂર ના જાય નજીક આવતા હતા એટલે બહુ રિસ્કી કામ હતું વડોદરાના કંજેઠા ગામેથી આઠ ફૂટ લાંબા અજગરનું રસ્ટુ કરવામાં આવ્યું કેડના ખેતરમાં અજગર દેખાતા ખેતમજૂરમાં ભયનો માહોલ ફેલાવો જોકે તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને જાણ કરાતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને અજગરનું રેસ્ક્યુ કરી તને સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો હતો જે બાદ લોકોએ રાતનો શ્વાસ લીધો હતો કંજેઠા ગામ થી આ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તને જોતા જ તમામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો ખેતમજૂરોએ પહેલા તને જોયો અને ત્યારબાદ રેસ્ક્યુ ટીમને જાણ કરી હવે આગળ વાત કરીશું ખાડા તો પુરાવા જ પડશે

પેલા જ વરસાદ ની અંદર જો આટલા મોટા ગાબડા પડી જતા હોય તો જે આવનાર દિવસો ને અંદર આ ગ્રામજનો